ગુજરાતમાં 2 વર્ષ પૂર્વે સુરતમાં કોચિંગ ક્લાસમાં થયેલા અગ્નિકાંડ પછી રાજ્ય સરકારે ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી કડક બનાવી હતી, પરંતુ થોડા સમય ચેકિંગ વગેરે કાર્યવાહી પછી ફરીથી આ મુદ્દે જેસે થે જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. કોરોના કાળમાં અનેક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આજે આ મુદ્દે હાઈકોર્ટે ફરી કડક વલણ અપનાવી સરકારને ફાયર સેફ્ટીના નિયમોની કડક અમલવારી કરાવવા આદેશ આપ્યો છે. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરમાં ગઈકાલે પવનચક્કી પાસે એક વૃદ્ધા પાસેથી 3 અજાણ્યા શખ્સોએ યેનકેન પ્રકારે 8 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. આ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી. રાજકોટમાં પણ દીપકભાઈ જોગિયા નામના વ્યક્તિને 2 શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી તેમની પાસે રહેલ બિસ્કીટ રૂપે રહેલ 500 ગ્રામ સોનું લઈ છૂમંતર થઈ ગયા હતા. આ બંને ઘટનાઓમાં એક સમાન લાગતી મોડસ ઓપરેન્ડીને કારણે રેન્જ IG સંદીપસિંઘને બંને ઘટનાઓથી વાકેફ કરાયા હતા, જેને પગલે ચારે તરફ નાકાબંધી કરવામાં આવી હતી. દરમિયાન પ્રોજેક્ટ નેત્રમનો ઉપયોગ કરી CCTV ફૂટેજના આધારે તસ્કરોના સગડ દબાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના DYSP હિમાંશુ દોશીએ એક સફેદ કલરની I-10 કારમાંથી 4 શખ્સોને ઝડપી લીધા હતા. આ ચારેય શખ્સોએ જામનગરમાં વૃદ્ધાના દાગીના પડાવી લીધા હોવાની તથા રાજકોટમાં સોનાના બિસ્કીટ પડાવી લીધા હોવાની કબૂલાત આપતા બંને ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપીઓ પાસે 5 સોનાના બિસ્કીટ, 6 મોબાઈલ અને 1 કાર સહિત કુલ 26,95,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.